हेलो एवरीवन, धोरण 12 आंकड़ाशास्त्र चैप्टर नंबर 5 विकलन चालतुं हतुं। आ पार्ट नंबर 9 छे। अगाउना पार्ट 8 सुधीमां आपणे विकलनना सूत्र अने कार्यनियमना दाखला जोया हता। आगळ पण आजे विकलन अने सूत्रना विकलनना सूत्रना अने कार्यनियमना दाखला आपणे आज कम्प्लीट करवाना छीए। ठीक छे, स्टार्ट करूँ अहींयाथी। एक्जाम्पल ए स्वाध्यायनो छे। मने आवुं आप्युं छे वाई बराबर 2 + 3x + 4x² + 5/6 - 7x। एना माटे dy by dx मेळवो। आपणी पासे रोकड़ा 6 सूत्र छे अने 4 कार्य नियमो छे, बरोबर छे। एनो उपयोग करीने आ दाखलाओ कम्प्लीट करवाना छे। सिंपल दाखलो छे, आंसर अहींथी चालू थाय। शुं आप्युं छे मने? y बराबर आप्युं छे y बराबर 2 + 3x + 4x² + 5/6 - 7x। चलो जीए, मने आप्युं छे फरीथी y बराबर 2 + 3x + 4x² + 5/6 - 7x। હવે શું મેળવવાનું કીધું મને? dy by dx મેળવવાનું કીધું છે। તો બે બાજુ x પ્રત્યે વિકલન કરું, મને y આપો તો x પ્રત્યે વિકલન કરું, x પ્રત્યે વિકલન કરું, બે બાજુ x પ્રત્યે વિકલન કરું એટલે મને આ મળી જાય dy by dx, અને એના બરાબર જી થશે ને મને જવાબ મળશે। જોવો, હવે d by dx બરોબર છે, કૌંસની બરાબર છે, કૌંસની અંદર જાય તો બધાયને મળે, આને ય મળે, આને ય મળે, આને ય મળે, આને ય મળે, એવો સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ કહેતો હતો। તો d by dx હું આપી દઉં છું 2 ને, વચ્ચે પ્લસ, તો કે પ્લસ d by dx। હવે જોવો જી, આમાં બે કામ કરું, 3 અચળ છે, અચળાંકના કાર્ય નિયમ પ્રમાણે 3 બાર ઊભો રહીએ, x ને મળશે d by dx, વચ્ચે પ્લસ, અહીંયા 4x² છે, 4 અચળ છે, એ બાર ઊભો રહેશે, d by dx મળશે ડિરેક્ટલી x² ને, વચ્ચે પ્લસ, અને d by dx મળશે કોને? તો કે આને, 5/6 - 7x ને। ચાલો દાખલો કમ્પ્લીટ કરવાની ટ્રાય કરું। જોવો જોઈએ, 2 નું વિકલન, 2 કેવો છે? અચળ, એનું 0, પ્લસ 3 અચળ છે, બાર ઊભો છે, x નું x પ્રત્યે વિકલન થાય 1, સૂત્ર અને કાર્ય નિયમ આવડે એટલે ગાયો ગા દાખલો થાય, પ્લસ 4, x² નું x પ્રત્યે વિકલન થાય 2x, પ્લસ, હવે જોજો, અંશ અને છેદ એનો ભાગાકાર આપ્યો છે, આવું ક્યાંય સૂત્ર નથી પેલા તો, અને આનું મને વિકલન કરવાનું કીધું 5/6 - 7x, એનું વિકલન કરવાનું કીધું, તો વિકલન માટે ભાગાકારનો કાર્ય નિયમ છે અમારી પાસે, પેલા અને બીજા પદનો, આને આપણે અંશ કહી દઈએ, આને આપણે છેદ કહી દઈએ, આ બધા માટે સરવાળા બાદબાકીનો કાર્ય નિયમ વાપરો। અહીંયા અંશ અને છેદ વાળું પદ છે, તો અહીંયા ભાગાકારનો કાર્ય નિયમ વાપરું છું। જો જે વિકલન માટે ભાગાકારમાં નો કાર્ય નિયમ, અહીંયા છેદમાં છેદનો સ્ક્વેર, છેદ આવે અંશમાં, અંશમાં અંશનું વિકલન, વચ્ચે ફરજિયાત માઇનસ, અંશ ઊભો રહેશે અને વિકલન લાગુ પડશે છેદને, એટલે કે 6 - 7x। ચાલો આ કમ્પ્લીટ કરી ગયા આપણે, બરોબર છે। હવે જોઈ લઈએ બાકીના સ્ટેપ્સ। જો તો આ 0 તો આપણે લખતા નથી, કેમ કે કોઈ પણ વસ્તુમાં 0 ઉમેરવું એટલે નીકળી જવાનું। 3 × 1 = 3 થશે, પ્લસ અહીંયા 4 × 2 = 8x, પ્લસ આને બરોબર છે સોર્ટિંગ કરવાની, ગોઠવવાની ટ્રાય કરી, છેદમાં છેદનો સ્ક્વેર તો એમને જ રહેવાનો, 6 - 7x² હવે ઉપર જોવો જોઈએ, ઉપર 6 - 7x એમને એમ રાખું છું અત્યારે, અહીંયા 5 નું x પ્રત્યે વિકલન થાય, 5 નું x પ્રત્યે વિકલન થાય 0, 5 અચળ છે એનું વિકલન 0, માઇનસ આ થશે 5 એમના એમ એમને, હવે વિકલન આનું કરું, જોજો વિકલન આને મળશે, વિકલન આને મળશે, તો જો ડાયરેક્ટ કરી નાખું, 6 નું x પ્રત્યે વિકલન તો કે 0, માઇનસ 7 અચળ છે એમને એમ રહેશે, d by dx x ને મળશે, તો x નું x પ્રત્યે વિકલન કેટલું થશે? 1, જો આ મેં કાયો ઘા પતાવ્યું, બરોબર છે। ચાલો જઈએ, તો આ ફાઇનલ થશે 3 + 8x + 6 - 7x² 6 - 7x એનો હોલ સ્ક્વેર એમનો એમ એમને, અહીંયા 0 × 6 - 7x, તો જો આ 6 - 7x × 0 એટલે 6 - 7x નો થાય, 0 નો કોઈ આરે ગુણાકાર થાય એટલે 0 એ ગયું, માઇનસ અહીંયા 5 એમના એમ એમને, અને 0 - 7 = 7, 7 + 7 = 7, 0 માંથી 7 જાય તો -7 વધે, કમ્પ્લીટ કરું, આવો કંઈક જવાબ આવશે, 3 + 8x, અહીંયા જોજો
प्लस छेद में छेद नो स्क्वेर हतो ईज छ माइनस सात एक्स नो होल स्क्वेर आनो हिसाब कर लो माइनस माइनस प्लस बराबर छे अथवा अहीं जीरो एमने राखो माइनस माइनस प्लस बराबर छे पांच सत्ता पात्री करो पात्री जीरो पात्री वत्ता जीरो केटला थाय पात्री तो दीस इज योर डी वाई बाय डी एक्स बराबर फाइनल आंसर ठीक छे नोट डाउन कर लेजो चलो एना पछीनो दाखलो y बराबर आप्यु छे 1 प्लस पछी आ अलग पद छे जो आ एकलो अलग छे आखो बराबर छे अने आ बीजू पद छे 2 ना छेद में 3 प्लस 4 ना छेद में x एना माटे dy / dx मेळववानुं कीधुं आंसर अहींथी चालू थाय शुं आप्यु छे मने y बराबर 1 आ एक पद एकलू छे प्लस आ 2 ना छेद में 3 प्लस 4 ना छेद में x तो पहला तो मने जोईन खबर पड़ी जाए बराबर छे कि मारे रकम रिपेर करवी पड़से आमा एक ही कार्य नियम हूँ लागू पाड़ी सकूँ नही अने पाड़ू तो मारा कार्यक्रम अघरो बने एटले छे ने आने पहला सादु रूप आपू जो जी आ एक एमनेम रेवा दऊं छूं प्लस बे ना छेद में अहींया छे ने चोकड़ी गुणाकार कर नाखू सादु रूप नो मतलब थाय आ छे एटला पदों मांथी कंईक सहेलू पद लई आवुं तो जो जी आ आना छेद में कई नहीं एटले एकड़ो चोकड़ी गुणाकार करवो आनो आनी हारे त्रण गुणिया एक्स त्रण एक्स प्लस चार एका चार छेद में आ बे नो एक्स एका एक्स जो जी आ वन प्लस बराबर छे आ अंश छे आ छेद छे छेद नो छेद छेद नो छेद क्या जाए अंश में तो आ थाशे टू एक्स छेद में थ्री एक्स प्लस फोर हजी अहींना छेद में कई नहीं एटले एकड़ो छे चोकड़ी गुणाकार करवो आनो आनी हारे छेद में आ बे नो आवड़े छे त्रण एक्स वत्ता चार एका त्रण एक्स वत्ता चार प्लस बे एक्स एका बे एक्स अने छेद में आ बे नो त्रण एक्स वत्ता चार एका त्रण एक्स वत्ता चार तो मने जोवो जीए फाइनली y बराबर मळतुं तुं अंश ने छेद में त्रण एक्स वत्ता बे एक्स एटले पांच एक्स प्लस आ चार ना चार एमना एम एमने अने नीचे त्रण एक्स प्लस चार ना चार एमना एम एमने जो जीए आवी रकम मांथी पहला मैं आवी रकम ली आव्यो हवे आमां मोज आवे ने दाखलो गणवानी बन्ने बाजू आपणे शुं मेळववानुं कीधुं सेमा रस छे dy / dx मां एटले y नुं x प्रत्ये विकलन y आप्यो तो एनुं x प्रत्ये विकलन आली बाजू x प्रत्ये विकलन आली बाजू लागू पाडुं तो बे बाजू x प्रत्ये विकलन करूं इट विल बिकम्स dy / dx बराबर भागाकार अंश अने छेद आप्यो छे हवे जो जी डायरेक्ट करूं छुं भागाकारना कार्य नियम प्रमाणे छेद छे छेद मां छेद नो स्क्वेर छेद आवे अंशमां अंशमां अंशनुं विकलन वच्चे फरजियात माइनस अंश एमनेम जो एनुं थई गयुं एटले एमनेम उभो रहेशे अने विकलन थाय छेदनुं त्रण एक्स प्लस चार नुं हवे तमने सूत्र अने कार्य नियम जबरा फावी गया छे एटले जाजी माथाकूट नहीं करू दाखलो टूंक में पतावानी ट्राई करीशुं बने एटला स्टेप ओछा करीने छेद में छेद नो स्क्वेर रेवा दऊं छूं त्रण एक्स वत्ता चार एमनेम रेवा दऊं हवे जो जी विकलन तमने खबर छे आ बेनो सरवाळो एनी आगळ विकलन छे एटले विकलन पहला नहीं मळे ने बीजा नहीं मळे हवे जो केम गायो गा पते आमां पांच अचळ छे ऊभो रही जाशे विकलन थशे एक्स नुं एक्स नुं एक्स प्रत्ये विकलन थाय एक प्लस विकलन मळे बीजा ने चार ने चार ने विकलन मळशे भेगू जीरो चार केवुं छे अचळ अचळ नुं विकलन जीरो थाय हजी ना समजाणुं होय तो आगळ माइनस पांच एक्स प्लस चार एमना एम एमने आनु विकलन बराबर छे करीश जो जी विकलन आ नहीं मळे विकलन आ नहीं मळे तो जो जी अहींया आ त्रण छे अचळ छे एमने उभो रहेशे एक्स नुं एक्स प्रत्ये विकलन थाय वन प्लस चार नुं एक्स प्रत्ये विकलन थाय जीरो कम्प्लीट करवानी ट्राय करूँ दाखलो नीचे छेद में छेद नो स्क्वेर एम नो एम एमने हवे जोजो आनु शुं थशे आ त्रण एक्स प्लस चार नुं कई नहीं थाय पांच एका पांच पांच ने जीरो केटला थाय पांच पांच छे आ नहीं मळे आ नहीं मळे जो बे काम करी नाख्या मैं पांच तेरी ने पंदर एक्स प्लस पांच चोक ने वीस हजी माइनस छे एमने रेवा दऊ आ काउंस छे अहींया अहींया जो तो त्रण एका त्रण त्रण ने जीरो त्रण थाय आ त्रण बे ने दई दऊ त्रण पचा ने पंदर एक्स प्लस चार तेरी ने बार हवे काउंस खोली अने सादु रूप आपू छू अहींया कणे बराबर ना बराबर एमना एम एमने छेद में छेद नो स्क्वेर त्रण एक्स प्लस चार नो होल स्क्वेर ऊपर रहेशे पंदर एक्स प्लस वीस
હવે જોજો કાઉન્સ ખુલશે બાર માઇનસ છે માઇનસ બે ને મળે આ નહીં મળે આ નહીં મળે એટલે આ થશે માઇનસ પંદર એક્સ માઇનસ પ્લસ માઇનસ બાર જોવો જોઈએ આ પ્લસ પંદર એક્સ માઇનસ પંદર એક્સ ગુજરી ગયા વીસ માંથી બાર જાય તો ઉપર વધે આઠ નીચે ત્રણ એક્સ પ્લસ ચાર એનો હોલ સ્ક્વેર સેના બરાબર જવાબ આવતો હતો આ બધો સેના બરાબર આવતો હતો ડીવાય બાય ડી એક્સ બરાબર This is your final answer. શું મેળવવાનું કીધું તું ડીવાય બાય ડી એક્સ શું મળ્યું મને ડીવાય બાય ડી એક્સ નોટ ડાઉન કરી લેજો ચાલો એના પછીનો દાખલો એના પછી છે એક્ઝામ્પલ ટી મારી દ્રષ્ટિએ થોડોક આ એમપી આ એમપી શું કરવા લગભગ આ છે ને જૂના લાસ્ટ બોર્ડમાં એક ફેરે પૂછાઈ ગયેલો છે બરોબર જૂના પેપરમાં એક એકાદી વખત આવી ગયેલો છે દાખલો કંઈક આવો છે આન્સર અહીંયાથી ચાલુ થશે y બરાબર પેલા કાઉન્સમાં આપ્યો એક્સ પ્લસ છ ના છેદમાં એક્સ પ્લસ પાંચ અને બીજા કાઉન્સમાં આપ્યો છે ત્રણ એક્સ પ્લસ બે છેદમાં આપ્યું છે એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ છ ઓહો સાહેબ આવડી બધી રકમ બરોબર છે અને આનું મને શું કહેવાનું કરવાનું કહે છે ડીવાય બાય ડી એક્સ મેળવો એટલે વિકલન કરવાનું કહે છે એક્સ પ્રત્યે વિકલન કરો તો આમાં મરી રહીએ પહેલાં તો મારે આ બે બાજુ વિકલન કરવું એટલે ગુણાકારના નિયમ પ્રમાણે કરવું પડે અને એમાં અંશ અને છેદને ભાગ પણ એ બધું ઠીક પેલા સાદુરૂપ અપાય છે બરોબર છે એને સાદુરૂપ તો આપું જોવો જોઈએ કેવું સાદુરૂપ વાય બરાબર એમને રાખું છું જોવો તો અહીંયા કાંઈ નથી એટલે છેદમાં એકડો ચોકડી ગુણાકાર પત્તાવી લઉં ધોરણ પાંચ આનો આની હારે એટલે એક્સનો ગુણાકાર આ એક્સ એક્સ પ્લસ પાંચનો ગુણાકાર એક્સ હારે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ગુણ્યા પાંચ એટલે પાંચ એક્સ બરોબર છે આનો આની હારે આનો આની હારે પ્લસ છ એકા છ છેદમાં આ બેનો એક્સ પ્લસ પાંચ એકા એક્સ પ્લસ પાંચ અને અહીંયા અહીંયા તો કંઈ થાય એમ છે નહીં ગુણાકાર થયેલો છે ત્રણ એક્સ પ્લસ બે અને એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ છ આવું કરવાથી ફાયદો શું થયો ખબર છે અહીંયા અંશમાંથી એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ છ અને છેદમાંથી એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ પ્લસ છ કેન્સલ થઈ ગયા શું વધ્યું ત્રણ એક્સ પ્લસ બે વધ્યું ઉપર અને નીચે વધ્યું અહીંયા શું વધ્યું એક્સ પ્લસ પાંચ વધ્યું સેના બરાબર વાય બરાબર ઉપર અહીંયા અંશમાં ત્રણ એક્સ પ્લસ બે વધ્યું નીચે અહીંયા એક્સ એક્સ પ્લસ પાંચ વધ્યું જોવો જોઈએ થઈ ગઈ ને રકમ ટૂંકી હવે અહીંયાથી તો આવડે જ છે છતાંય ગણી દઉં જોવો જોઈએ તમારે જેવું કોણ થાય વાય બરાબર આપ્યું છે મને આવું આપ્યું છે ત્રણ એક્સ પ્લસ બે અને છદમાં એક્સ પ્લસ પાંચ શું મેળવવામાં રસ છે આપણે ડીવાય બાય ડી એક્સ બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન એક્સ પ્રત્યે વિકલન કરતા શું મળશે મને ઇટ વિલ બીકમ્સ ડીવાય બાય ડી એક્સ બરાબર અહીંયા છેદમાં છેદનો સ્ક્વેર છેદ આવશે અંશમાં અંશમાં અંશનું વિકલન વચ્ચે ફરજિયાત માઇનસ હવે અંશ ઊભો રહેશે અને વિકલન થશે છેદનું ચાલો જઈએ કમ્પ્લીટ કરું દાખલો જવાબ લઈ આવવાની કોશિશ કરું છેદમાં છેદનો સ્ક્વેર છે જ અહીંયા અંશમાં એક્સ પ્લસ પાંચ એમના એમ એમ ને એમ આનું વિકલન કરવાની ટ્રાય કરું જોજો હજી વિકલન ના આવડતું હોય ને વિકલન આ નહીં મળે ને આ નહીં મળે આને મળશે એટલે ત્રણ અચળ છે બાર ઊભો રહેશે એક્સનું એક્સ પ્રત્યે વિકલન વન થઈ જશે અને ટુનું એક્સ પ્રત્યે વિકલન ઝીરો વાત પૂરી માઇનસ અહીંયા ત્રણ એક્સ પ્લસ બે એમને એમ રાખું છું વિકલન આ નહીં મળે ને આ નહીં મળે આનું વિકલન કરવા નીકળો છું બીજા કાઉન્સનું તો જોવો જોઈએ એક્સનું એક્સ પ્રત્યે વિકલન એક પ્લસ પાંચનું એક્સ પ્રત્યે વિકલન પાંચ નહીં ઝીરો આ અચળ છે અચળનું વિકલન ઝીરો થઈ જાય તો જોવો જોઈએ સાદુરૂપ આપીશ અહીંયા છેદમાં છેદનો સ્ક્વેર હવે જોજો ત્રણ એકા ત્રણ ત્રણને ઝીરો કેટલા થાય ત્રણ થાય ત્રણ આની ગુણે ને આની ગુણે એટલે આ થશે ત્રણ એક્સ પ્લસ ત્રણ પચા ને પંદર માઇનસ હવે જોવો તો ત્રણ એક્સ પ્લસ બે આ એક ને ઝીરો કેટલા થાય એક ત્રણ એક્સ પ્લસ બે એકા ત્રણ એક્સ પ્લસ બે જ થાય આગળ માઇનસ છે એટલે માઇનસ ત્રણ એક્સ નહીં મળશે ને માઇનસ બે નહીં મળશે એટલે માઇનસ ત્રણ એક્સ માઇનસ પ્લસ માઇનસ બે આવું કંઈક થશે પ્લસ ત્રણ એક્સ માઇનસ ત્રણ એક્સ ગયા પંદર માંથી બે જાય તો જવાબ અહીંયા લખી દઉં છું પંદર માંથી બે જાય તો તેર છેદમાં એક્સ પ્લસ પાંચ નો હોલ સ્ક્વેર સેના બરાબર જવાબ આવતો તો આ બધો
dy by dx बराबर શું મેળવવાનું કીધું તું dy by dx મેળવો this is your final answer માત્ર મને વિકલનના બરોબર છે 6 સૂત્ર અને 4 કાર્ય નિયમ આવડે એટલે દાખલા ધબધબાટી થાય સાદું રૂપ તો તમને મેળવતા આવડે જ છે નોટ ડાઉન કરી લેજો ચાલો એના પછીના બે દાખલા છે એ તમારે તમારી રીતે કરવાના છે ફોર સેલ્ફ બરોબર છે તમારે હિંટ આપી દઉં થોડીક બરોબર છે આની હિંટ આવી થશે આઈપી થી રકમ આવી y બરાબર 5 + 6 ના છેદમાં 7 + 8 એના માટે પહેલો દાખલો ગણો તો ને એવો દાખલો છે બરોબર છે એના માટે dy / dx મેળવો આના છેદમાં કાઈ નહીં એટલે એકડો બરોબર ચોકડી ગુણાકાર કરીને કરો તોય મને વાંધો નથી અને ચોકડી ગુણાકાર કર્યા વગર કદાચ ચાલુ કરી દીયો ને તો 5 નું 0 થઈ જશે અને ભાગાકારનો કાર્ય નિયમ આના માટે વાપરવો પડશે અને આનો જવાબ આવશે 6 7 ને - 42 ના છેદમાં 7x + 8 નો હોલ સ્ક્વેર આ તમારો ફાઇનલ આન્સર થશે સેના બરાબર dy / dx બરાબર તો આ તમારે તમારી રીતે કરવાનો ચોકડી ગુણાકાર કરીને શરૂ કરો તોય મને કોઈ વાંધો નથી બરોબર છે એના પછીનો બરોબર છે આ તો ફરજિયાત ચોકડી ગુણાકાર કરીને જ કરવો પડશે જો જે ફટાફટ ચોકડી ગુણાકાર કરી દઉં આ y બરાબર આવું કઈક થશે 1 + 1 ના છેદમાં આના છેદમાં કાઈ નહીં એટલે એકડો આનો આની આરે પછી છેદમાં આ બેનો x એકા x + બરોબર છે 1 એકા 1 છેદમાં x પછી આ છેદનો છેદ ક્યાં વયો જશે અંશમાં એટલે આ થશે 1 + બરોબર છે એ આ થઈ જશે આ આ છેદનો છેદ અંશમાં જાય એટલે x થઈ જાય અને નીચે x + 1 થઈ જાય વરી પાછો આ બેનો ચોકડી ગુણાકાર આના છેદમાં કાઈ નહીં એટલે એકડો આનો આરી આરી આનો આની આરે અને છેદમાં આ બેનો એટલે આનો જવાબ આવે અહીંયા થશે x + 1 એકા x + 1 + x એટલે આ થશે 2x + 1 અને નીચે થશે x + 1 આવી રકમ થઈ જશે અને આનો જવાબ આવશે લગભગ 1 upon x plus 1 નો હોલ સ્ક્વેર સેના બરાબર dy / dx બરાબર આ તમારો ફાઇનલ આન્સર આવશે ઠીક છે તો આ બે દાખલા ખાસ ભૂલા વગર એમાં આ તો હાઈ ક્લાસ નો IMP દાખલો છે આ નોટ કરજો સ્વાધ્યાય નો છે અને આ ગણી નાખવાનો છે હાઈ ક્લાસ નો ઠીક છે ફેક્ટ પણ કહી દઉં આજની મારી કે આપણે ઓલા આપણા સૂર્યમંડળના 9 ગ્રહોના નામ બરોબર છે હજી આજની તારીખે અમુકને નહીં આવડતા હોય મુંજાવા જેવું નથી તમારે જેવડો હતો તે મનેય નહોતા આવડતા ખાસ કરીને ઇંગ્લિશમાં યાદ ન રહેતા ઓલા યાદ રહી જાય બુધ શુક્ર પૃથ્વી ને મંગળ ને એ બધું પણ મને બરોબર છે ઇંગ્લિશમાં યાદ નહોતા રહેતા મારા ઇંગ્લિશના ટીચર દરરોજ ખી જાય એટલે પછી મેં એની શોર્ટકટ બનાવી હતી આવી શોર્ટકટ છે કે આવું કંઈક લખું છું જોજે શું લખું છું માય વેરી ઇઝી મેથડ એટલે કે મારી બહુ સહેલી મેથડ માય વેરી ઇઝી મેથડ જસ્ટ સો યુ જસ્ટ સો યુ 9 પ્લેનેટ્સ એટલે મારી બહુ સહેલી મેથડ જસ્ટ સો યુ એટલે તમને બતાવશે 9 પ્લેનેટ્સ એટલે 9 ગ્રહો જોજી આ 9 ગ્રહો બતાવી દીધા મેં કઈ રીતે આ બધાયના પેલા પેલા અક્ષર લઈ લઉં હાઈ ક્લાસના બરોબર છે અને આનું બરોબર વિશ્લેષણ કાઢું એમ ફોર તો કે પહેલો ગ્રહ આવે મર્ક્યુરી આ મર્ક્યુરી અને એનું મતલબ થાય બુધ ગુજરાતીમાં વી એટલે વિનસ વિનસનું ગુજરાતી થાય શુક્ર બુધ શુક્ર પછી ઈ ઈ એટલે અર્થ આપણે રહીએ છીએ સૂર્યમંડળનો ત્રીજો ગ્રહ પૃથ્વી પછી એના પછી એમ એમ ફોર માર્સ મિશન માર્સ આપણે ભણ્યા મંગળયાન માર્સ એટલે મંગળ પિક્ચર પણ આવી ગઈ એકાની જે જે ફોર જ્યુપિટર જ્યુપિટર એટલે ગુરુ એસ એસ ફોર સેટ્રન સેટ્રન એટલે શનિ વલયો વાળો ગ્રહ યુ ફોર યુરેનસ આ યુરેનસ નેપચ્યુન ને પ્લુટો યુએનપી યુરેનસ નેપચ્યુન અને પ્લુટો છે ને ક્લાસ બરોબર છે આવી રીતે યાદ રખાય માય વેરી ઇઝી મેથડ જસ્ટ સો યુ 9 પ્લેનેટ્સ ઠીક છે આજ માટે આટલું રાખીએ નવા લેક્ચરમાં વધુ દાખલા ગણશી આજ માટે આટલું રાખીએ ટિલ ધેન ધેટ્સ ઇટ થેન્ક યુ